નમસ્તે, ગુડ મોર્નિંગ. ડે 24 જે પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરો. બુક રીડિંગ આપણે ચેપ્ટર પ્રકરણ 9 વાંચી રહ્યા છીએ. વિલિંગ કોન્શિયસ કોમ્યુનિકેશન, સભાન સંચાર. તો એ જ પ્રકરણને આપણે આગળ વધારશું. અ વિલિંગનેસ ટુ બી ઓનેસ્ટ, પ્રામાણિક બનવાની ઈચ્છા. સભાન સંદેશા વ્યવહારનો આધાર પ્રામાણિક બનવાની ઈચ્છા છે. તમે બ્રહ્માંડના મહાન કોસ્મિક ચિત્રમાં તમારી બધી શ્રદ્ધા કેટલી મૂકી છે તેના મૂળમાં પ્રામાણિકતાનું મહત્વ ઘટે છે. જ્યારે ઘણા લોકો જાણે છે કે આપણામાંના દરેક માટે જીવનની મોટી ભૂમિકા છે, ત્યારે જીવનની સર્વોચ્ચ યોજનામાં નિદર્શન એન્કર મૂર્ત સ્વરૂપ અને વિશ્વાસ કરવાનો એકમાત્ર રસ્તો સંપૂર્ણ પ્રામાણિક બનવું છે. આપણા જીવનનો સર્વોચ્ચ જે એકમાત્ર રસ્તો છે, જે આપણી સર્વોચ્ચ યોજનામાં આપણે આગળ વધવું હોય તો એક જ રસ્તો છે, એ છે આપણે સંપૂર્ણ પ્રામાણિક બનવું. જ્યારે તમે પ્રામાણિક હો ત્યારે તમારા સૌથી અધિકૃત શેરિંગના પરિણામે જે પણ પ્રતિભાવ આવે છે તેનું તમે સન્માન કરો છો. તમારી વાસ્તવિકતાનો સ્નો ગ્લોબ, એટલે કે બરફનો ગોળો, તમારી વાસ્તવિકતાનો બરફનો ગોળો કેટલી તીવ્ર રીતે હલાવી શકે છે, તે છતાં આ ફક્ત તમારી મુસાફરીને એક આકર્ષક નવી દિશામાં માર્ગદર્શન આપવા માટે થાય છે. સમય જતાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ રીડાયરેક્શન હંમેશા તમને બ્રહ્માંડની સંપૂર્ણતા પર વિશ્વાસ કર્યા વિના ક્યારેય ન મળી હોય તેના કરતા ઘણી મોટી વાસ્તવિકતા તરફ માર્ગદર્શન આપવા માટે હતું. જે કંઈ પણ આપણા જીવનમાં રીડાયરેક્શન આવે છે, એટલે કે એક વળાંક આવે છે, દરેકના જીવનમાં એ વળાંક હોય તો એ જે વળાંક આવે છે એની બ્રહ્માંડની સંપૂર્ણતા પર વિશ્વાસ કર્યા વિના ક્યારેય ન મળી હોય તેવી ઘણી મોટી વાસ્તવિકતા તરફ લઈ જવા માર્ગદર્શન કરવા માટે એ વળાંક હતો. પરંતુ મોટા ભાગના લોકો અજ્ઞાનના અંધકારમાં ડૂબીને આ વળાંકને દુર્ભાગ્યને એવા અવનવા શબ્દો આપી દે છે કે જે ખરેખર યોગ્ય નથી. એક સમય પ્રામાણિકતાની એક ક્ષણ તમે જીવનની ચોકસાઈ તમને તમારા સર્વોચ્ચ ભાગ્યના સ્વર્ગમાં ઝડપથી પહોંચાડવા દે છે. આવા ભાગ્યને સૌથી ભવ્ય અને ચમત્કારિક રીતે પ્રગટ કરવા માટે તમારા હૃદયની શાણપણને તમારા આંતરિક હોકાયંત્ર બનવાની મંજૂરી આપવી મહત્વપૂર્ણ છે. જ્યારે તમે અત્યંત પ્રેમ અને કરુણા સાથે બીજાની હાજરીમાં તમારું સર્વોચ્ચ સત્ય બોલવા માટે તૈયાર છો, ત્યારે તે દર્શાવે છે કે તમારે જે ચોક્કસ શબ્દો સાંભળવાની જરૂર છે તે જાહેર કરવા માટે તમે તમારા દૈવી માર્ગદર્શન પર કેટલો વિશ્વાસ કરો છો. તો આપણે આપણી જ્યારે ફિલિંગ, સર્વોચ્ચ સત્ય, આપણું અંદરનું સત્ય જ્યારે આપણે બોલવા માટે બધાને જાહેરમાં કરવા માટે જ્યારે આપણે તૈયાર છીએ, થઈ જઈએ છીએ અથવા તો બોલીએ છીએ, તો ત્યારે એ પણ સત્ય છે કે આપણે જે શબ્દો સાંભળવા હતા એ આપણે પોતાને કહી દીધા છે. જો તમારી પ્રામાણિકતા દ્વારા તમે તકો અથવા સંબંધો ગુમાવો છો, તો જ્યારે તમે જીવનની સર્વોચ્ચ યોજનાથી અલગ એવા પરિણામો સાથે જોડાયેલા હોવ ત્યારે તે સૌથી ખરાબ કેસ દ્રશ્યો હોઈ શકે છે. જ્યારે તમારી સામે મતભેદો સ્ટેક્ડ લાગે છે ત્યારે તે માત્ર વિકાસ અને વિસ્તરણનો એક તદ્દન નવો અધ્યાય હોઈ શકે છે, જે તમે જે વિચાર્યું હતું તેની રાખમાંથી પોતાને પ્રગટ કરે છે. હવે પછીની ટોપિક છે ઇન્ટિગ્રિટી ઓફ ઓનેસ્ટી, અખંડ પ્રામાણિકતાની અખંડિતતા. તમે બીજાની હાજરીમાં પ્રામાણિક બનતા પહેલા તમારી જાત સાથે કેવી રીતે પ્રામાણિક બનવું તે શીખવું આવશ્યક છે. પ્રામાણિક પહેલા બીજા સાથે નહીં, પરંતુ પહેલા પોતા સાથે શીખવાની જરૂર છે. તમે અન્ય લોકો તમારી સાથે કેવી રીતે વર્તે તેવું ઈચ્છો છો તે અંગે જાગૃત થવા માટે આના માટે હિંમત ભર્યા ઊંડાણની જરૂર છે, જેથી કરીને તમે અન્ય લોકો માટે તે રીતે બની શકો કે પછી તેઓ તમારા બદલામાં આવું કરવા સક્ષમ હોય કે નહીં.
પરંતુ આપણે જે આપણા માટે કરવું હોય, બનવું હોય, એવું જ આપણે બીજા સાથે કરવાનું છે. પછી એ લોકો ભલે એ રીતે કરવામાં અસક્ષમ હોય, જેમ કે આપણે પ્રેમ જોતો હોય તો આપણે બીજાને પ્રેમ જ આપવાનો છે. કારણ કે બીજાને પ્રેમ આપીએ એટલે આપણે આપણી જાતને પ્રેમ આપીએ છીએ, આપણે ઈશ્વરને પ્રેમ આપીએ છીએ. તો એ અને પછી એ નથી વિચારવાનું કે સામેવાળી વ્યક્તિ કેટલો પ્રેમ કરે છે, તમારું કેટલું માન સન્માન રાખે છે, કે તમને કેટલા માને છે, કે તમારું સાંભળે છે. એક્સ વાય ઝેડ એ સામેવાળાનો પાર્ટ છે, તમારો પાર્ટ શું છે? તમારે પ્રેમ કરવો. આપણે આપણા માટે જે કરવું હોય એ જ વસ્તુ બીજા માટે કરવાનું. પ્રામાણિકતામાં જીવવાનો અર્થ શું છે તે સમજવાના માર્ગ તરીકે તમે તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછી શકો છો. જ્યારે હું અશાંતિના ઊંડાણમાં હોઉં અથવા પીડામાં કણસતો હોઉં, ત્યારે કોઈ મને સાંભળે તે હું કેવી રીતે ઈચ્છીશ? જ્યારે હું પીડામાં હોઉં, જ્યારે હું અશાંતિના ઊંડાણમાં, એટલે કે આપણું જે મંકી માઇન્ડ છે એ વારે વારે ચાલુ જ હોય, એના વિચારો ચાલુ ચાલુ જ રહેતા હોય, તો આવા સંજોગોમાં કોઈ મને સાંભળે તે હું કેવી રીતે ઈચ્છીશ? જો મારે કંઈક કહેવું હોય તો હું કેવી રીતે ઈચ્છીશ કે અન્ય લોકો મને સાંભળવામાં સમર્થન અને વાલા અનુભવવામાં મદદ કરે? આ પ્રશ્નોના જવાબમાં જે પણ મનમાં આવે છે તે પ્રામાણિકતાની ભેટ બની જાય છે, જે તમે અન્ય લોકોને આપવાનું નક્કી કર્યું છે. આ શબ્દોના ના જવાબમાં જે કંઈ પણ આવે છે આપણને અંદરથી, એ આપણી પ્રામાણિકતાની ભેટ છે, આપણી પોતાની જાત સાથેની પ્રામાણિકતા છે. એ જ વસ્તુ આપણે લોકોને આપવાની છે. આ તમને અખંડિતતાના સાચા અર્થને ઉજાગર કરવામાં મદદ કરી શકે છે. જે રીતે તમે ઈચ્છો છો કે અન્ય કોઈ તમારી સાથે હોય તે રીતે કાર્ય કરવા, બોલવા, જોડાવવા અને સાંભળવાની ઈચ્છા રાખે, તો આ આપણને સાચા અખંડિતતાના સાચા અર્થને ઉજાગર કરવામાં મદદ કરશે કે ભાઈ જે આપણે આપણી સાથે વિચાર્યું છે એ જ વસ્તુ આપણે બીજા માટે કરવું, જેથી અન્ય લોકો આપણી સાથે એ જ રીતે કાર્ય કરે, બોલાવે, જોડાય કે આપણને સાંભળે, એ બધું જ આપણી જેવું કરવા લાગશે. કેમ? કારણ કે આપણે એની સાથે એવું જ કરીએ છીએ. તો લો ઓફ એટ્રેક્શન અહીંયા કામ કરશે કે ભાઈ જેવું તમે બીજા સાથે કરો છો એવું જ રિવર્સ આવવાનું છે. સભાન સંવાદકર્તા તરીકે અખંડિતતા જાળવી રાખીને તમે હંમેશા દરેક માટે વિકાસની તકો ઊભી કરો છો. પછી ભલે અન્ય લોકોનું વર્તન તમારા મૂલ્યોના ધોરણોને પૂર્ણ કરતું ન હોય, બોલવાનો તમારો વારો હોય, ત્યારે પણ પ્રામાણિકતા તમને અન્યોની હાજરીમાં બ્રહ્માંડની સર્વોચ્ચ યોજનામાં તમારો અતૂટ વિશ્વાસ જાહેર કરવા આમંત્રણ આપું છું કે તમે કેટલા જુસ્સાદાર, પારદર્શક અને પ્રામાણિક બનવા તૈયાર છો. નેક્સ્ટ ટોપિક છે હીલિંગ પ્રેક્ટિસ ઓફ ફ્રિકવન્સી મેચિંગ. ફ્રિકવન્સી મેચિંગની હીલિંગ પ્રેક્ટિસ. મિત્રો, સહકાર્યકરો, પ્રેમીઓ અથવા માતા પિતા અને બાળકો વચ્ચે એક ઉર્જાસભર પ્રેક્ટિસ છે જેને ફ્રિકવન્સી મેચિંગ કહેવાય છે, જે વધુ સભાન સંચારને પ્રેરણા આપી શકે છે. સંબંધના પ્રકારને ધ્યાનમાં લીધા વિના ફ્રીક્વન્સી મેચિંગ એક કરાર સ્થાપિત કરે છે કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિ સાંભળ્યું ન હોય અથવા ડિસકનેક્ટ થયું હોય, ત્યારે તે બંને હૃદયને એક સામાન્ય સ્પંદન શોધવા માટે સાથે મળીને કામ કરવા આમંત્રણ આપે છે. આ પ્રથાના ભાગરૂપે ક્યાં તો ભાગીદારને કહેવાનો અધિકાર છે, હું તમારા હૃદયથી ડિસકનેક્ટ થઈ ગયો છું, એટલે કે હર્ટ થયો છું, અથવા મને તમારી સાથે જોડાવામાં મુશ્કેલી પડી રહી છે. તો જ્યારે બી કોઈ બે વ્યક્તિના હૃદય તૂટે છે, સાથે રહેતા હોય હૃદય તૂટે છે, તો ધીમે ધીમે એ એવું શોધવાનો પ્રયાસ કરે છે કે જેથી બંનેની ફ્રિકવન્સી મેચ થાય. આપણે એને અત્યારની ભાષામાં કહીએ તો કેમેસ્ટ્રી મેચ થાય એવો પ્રયાસો કરે છે.
પરંતુ જ્યારે આ પ્રથાના ભાગ રૂપે ધીમે ધીમે લોકો એકબીજાને કહી દેવા લાગે છે કે ભાઈ હવે હું તમારાથી બહુ દૂર જતો રહ્યો છું, કે તારાથી બહુ દૂર જતો રહ્યો છું, તારી સાથે જોડાવામાં મુશ્કેલી આવી રહી છે, કેમિસ્ટ્રી મેચ નથી થતી. બરાબર છે, આવા શબ્દોનો ઉચ્ચારણ થાય છે આધુનિક દુનિયાના સંદર્ભમાં. આ પ્રતિસાદના જવાબમાં બંને ભાગીદારો એકબીજાની આંખોમાં જોઈને હાથ પકડીને ફ્રીક્વન્સી મેચિંગમાં વ્યસ્ત રહે છે. ઉદ્દેશ્ય તમારા જીવનસાથીના દરેક ધીમા શ્વાસને શ્વાસને મેચ કરવાનો છે, જેથી બંને એક જ સમયે સમાન હળવા અને નમ્ર ગતિએ શ્વાસ લેતા હોય. તો આ રીતે તમે તમારા જીવનસાથીના આંખોમાં આંખો નાખીને, આંખોથી એકબીજાનો સંપર્ક કરીને ધીમે ધીમે એકબીજાએ શ્વાસ લેવો. એક શ્વાસ ધીમો કરશે એટલે બીજાનો શ્વાસ પણ ઓટોમેટિકલી એને પ્રેરણા મળશે શ્વાસને ધીમો કરવાનો. તો આ રીતે બંને પોતપોતાના શ્વાસને મેચ કરવાનો પ્રયાસ કરી શકે છે, અને તમે જોશો કે આવી પ્રેક્ટિસ કરવાથી ધીમે ધીમે એ ફ્રીક્વન્સી મેચિંગ આવશે, એ કેમિસ્ટ્રી મેચિંગ આવશે. જેમ જેમ બંને ભાગીદારો 1 મિનિટ અથવા વધુ સમય માટે તેમના શ્વાસને સંરેખિત કરે છે, એક સામાન્ય કંપનશીલ આવર્તન તેમના હૃદયને પ્રવેશવા દે છે અને સમર્થન અનુભવે છે, જેથી ઊંડા વાર્તાલાપ ફરી શરૂ કરી શકે થઈ શકે. ફ્રીક્વન્સી મેચિંગની પ્રેક્ટિસમાં તમને મદદ કરવા માટે હિલિંગ એક્સરસાઇઝ તરીકે તમે અરીસામાં જોઈ શકો છો અને તમારી પોતાની આંખોમાં જોવા માટે થોડી ક્ષણો કાઢી શકો છો. જો તમને તમારી સાથે સંપૂર્ણ આંખનો સંપર્ક કરવો મુશ્કેલ લાગે છે, તો ફક્ત તમારા શ્વાસને ધીમું કરો અને બને ત્યાં સુધી જુઓ. જો આંખનો સંપર્ક મુશ્કેલ લાગે બેમાંથી એકને, તો એણે શું કરવાનું? એણે પોતાના શ્વાસને ધીમો કરવાનું અને બને ત્યાં સુધી જોતું રહેવાનું. મુદ્દો આંખ મારવાનો, પ્રતિકાર કરવાનો નથી, એટલે કે આંખને પટપટાવવાની, બંધ કરવાની વાત નથી. આ એ જે ઓટોમેટિક પ્રોસેસ જે વારે વારે બંધ થાય છે આપણી, એને રોકવાની નથી. માત્ર શ્વાસની ગતિને ધીમી રાખવાની અને તમારા પાર્ટનરને, લાઈફ પાર્ટનરની આંખોમાં જોતું રહેવું, અથવા કોઈ પણ તાણ સાથે જોવાનો નથી. એમાં કોઈ સ્ટ્રેસ ન આવવો જોઈએ જોવા માટે, પરંતુ તમારી નિર્દોષતા સાથે વધુ પરિપૂર્ણ જોડાણ માટે તમારી જાતને સીધો સામનો કરીને ખોલવાનું છે. કારણ કે જે આપણને સ્ટ્રેસ પડે છે અથવા જે કંઈ પણ આપણા મતભેદો છે અથવા મનભેદ છે, તો એ માત્ર ઈગોનો ભેદ છે, બાકી કશું જ નથી. જેટલી વાર તમે તમારી જાતનો સામનો કરો છો, તેટલું સહેલું છે અન્યની નબળાઈને દુઃખ કે અસ્વીકાર થવાના ડર વિના આવકારવું. તો જેટલી વાર તમે તમારી જાતનો સામનો કરો છો, જેટલી વાર આપણે આપણી જાતનો સામનો કરશું કે ભાઈ હું શું કરું છું, હું કેવું અનુભવું છું, એટલી જ જેટલું સામનો કરશું એટલું જ સહેલું બનશે બીજાની નબળાઈને સ્વીકારવાનું. કોઈ પણ વ્યક્તિગત એન્કાઉન્ટરની સંભાવનાને વિસ્તૃત કરવાની શરૂઆત હંમેશા તમારા હૃદય સાથે વધુ ગાઢ સંબંધ સ્થાપિત કરીને થાય છે. ધીમા શ્વાસો દ્વારા સંલગ્ન સાંભળવાથી તમારા અંગત પ્રેમના નિવેદનને પુનરાવર્તિત કરીને, એ પ્રેમનું નિવેદન શું છે? આઈ લવ યુ, એ અંદરથી બોલતું રહેવાનું, એકબીજાની આંખોમાં જોતું રહેવાનું, શ્વાસની ગતિને ધીમી પાડવાની. તો આ રીતે પુનરાવર્તિત કરીને તમારી નિર્દોષતાની પ્રશંસા કરીને અને તમારી જાત સાથે પહેલા કરતા વધુ પ્રામાણિક રહીને તમે એવા પ્રથમ વ્યક્તિ બનો છો કે જેને તમે તમારા પ્રકાશને ચમકવા માટે આમંત્રિત કરવાના માર્ગ તરીકે સાજા થવાની ખાતરી આપશો. તો પહેલો વ્યક્તિ આપણે બનીએ છીએ પોતાને સાજો કરવા માટે, અને પછી આપણે બીજાને સાજા કરીએ છીએ. કંપનશીલ સંરેખણની આ જગ્યામાંથી, કંપનશીલ સંરેખણ એટલે કે આ જે એનર્જી ફ્રીક્વન્સીને મેચ કરી, એટલે કે જે કેમિસ્ટ્રીને હવે મેચ કરી, એ જગ્યામાંથી સંબંધો સત્યના ઉદ્ધારક અને પીડિતતાનું ટ્રાન્સફોર્મર બને છે. એટલે કે સત્ય એમાંથી સત્યનો ઉદ્ધાર થશે, એટલે કે સત્ય બહાર નીકળશે અને પીડિતતા એટલે કે જે દુઃખ છે
એ ટ્રાન્સફોર્મ થશે સુખમાં. ભલે તમે ગમે તેટલી ગેરસમજ અનુભવતા હો, તમે પ્રતિભાવ આપવા માટે વધુ પ્રેરિત રીત પસંદ કરીને ફક્ત હૃદય કેન્દ્રિત ચેતના સાથે કોઈ પણ અનુભવને સંયોજિત કરી શકો છો. તો આ સાથે જ ચેપ્ટર 9 અહીંયા સમાપ્ત થાય છે. આગળનું ચેપ્ટર છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્લોવિંગ ડાઉન, ચેપ્ટર 10. ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્લોવિંગ ડાઉન, ધીમું થવાનું મહત્વ. જાગૃતિ માટે ઉત્પ્રેરક તરીકે અથવા તમારી અંદર રહેલ જુસ્સો, ખુશી, પ્રેરણા અને ઉત્તેજના શોધવાના માર્ગ તરીકે દરેક આધ્યાત્મિક આકાંક્ષા તમારા હૃદય સાથે વધુ અખંડિતતા કેળવીને પરિપૂર્ણ થાય છે, જે તમારા જીવનની ગતિને ધીમી કરીને શરૂ થાય છે. તમારા જીવનને વધુ હળવાશથી અને સૌમ્ય રીતે આગળ વધારવામાં સંકોચ અનુભવવો સ્વાભાવિક છે. જ્યારે સોજાવાળા વ્યક્તિત્વ દ્વારા ચલાવવામાં આવે છે ત્યારે તે માનવું સરળ હોઈ શકે છે કે જો તમે ચાલુ રાખવા માટે તમારી શક્તિમાં બધું ન કરો તો શ્રેષ્ઠ તકો તમને પસાર કરી શકે છે એવી દુનિયામાં, જ્યાં લોકોને જરૂરી કોઈ પણ રીતે કાર્યો પૂર્ણ કરવા માટે કન્ડિશન્ડ કરવામાં આવ્યા છે. તમારી મુસાફરીનો ઉદ્દેશ્ય એ શીખવાનો છે કે તમે કેવી રીતે પ્રેરિત, સમૃદ્ધ અને ઉત્પાદક છો, તેમ ભાવના સાથે કેવી રીતે સંરેખિત રહેવું. ભલે તમે વધુ મનથી જીવવાની અદમ્ય ઈચ્છા શોધો અથવા તમારી જાતને દરેક દિવસની માંગથી કંટાળી ગયા હો, જીવન એવી રીતે પ્રગટ થશે જે તમારા સર્વોચ્ચ ઉત્ક્રાંતિના વિકાસ અને વિસ્તરણની બાંયધરી આપે. જો તમે જે રીતે જીવી રહ્યા છો તે તમારા અસ્તિત્વની કુદરતી સ્થિતિ સાથે સુસંગત નથી, તો બ્રહ્માંડ તમારા સંજોગોમાં તમારી ગતિની અરાજકતાને વિક્ષેપિત કરવાના માર્ગ તરીકે અણધારી પરિવર્તન લાવી શકે છે. તો જ્યારે આપણે વધુ મનથી જીવવાની અદમ્ય ઈચ્છા શોધીએ છીએ અથવા તો આપણે દરેક દિવસની માંગથી કંટાળી ગયા હોય, ત્યારે જીવન એવી રીતે પ્રગટ થશે કે જેમાં આપણે સર્વોચ્ચ ઉત્ક્રાંતિના વિકાસ અને વિસ્તરણની બાંયધરી આપે છે. એટલે કે જ્યારે આપણે જીવી રહ્યા છીએ જે આપણા અસ્તિત્વની કુદરતી સ્થિતિ સાથે સુસંગત નથી, એટલે કે કુદરતી સ્થિતિ, આપણી કુદરતી સ્થિતિ શું છે? તો કે હું એક દૈવી આત્મા છું, હું એક શાંતિપ્રિય આત્મા છું, હું એક પ્રેમાળ આત્મા છું. તો આ આ કુદરતી સ્થિતિ છે આપણી આપણી અસ્તિત્વની. તો જ્યારે આપણે એ રીતે જ્યારે જીવી રહ્યા છીએ ને આપણી કુદરતી સ્થિતિ આપણા સાથે સસંગત નથી, આપણે જે જીવી રહ્યા છીએ એની અને કુદરતી સ્થિતિમાં સુસંગતતા નથી, તો બ્રહ્માંડ આપણા સંજોગોમાં એવા પરિવર્તન લાવશે, ધરખમ પરિવર્તન, કે જેથી આપણી ગતિની આ અરાજકતા થઈ ગઈ. કુદરતી સ્થિતિ અલગ છે, શાંતિની સ્થિતિ છે, પ્રેમની સ્થિતિ છે, અને આપણે એક અલગ સ્થિતિમાં જીવી રહ્યા છીએ જેમાં ગતિ આપણી પુષ્કળ થઈ ગઈ છે. એટલે કે આપણે ભાગ્યે છીએ જીવનમાં, આપણે ભાગ્યે છીએ. તો એ આપણી ગતિની અરાજકતાને રોકવા માટે, એટલે કે એમાં વિક્ષેપ પાડવા માટે એક અણધારી પરિવર્તન લાવી શકે છે. બ્રહ્માંડનો પૂરેપૂરો હક છે, એ હક કોણે આપ્યો? આપણે જ આપ્યો છે. પરિણામે જ્યાં સુધી તમે દરેક અનુભવને દયા, નમ્રતા અને કદર સાથે આવકારવા સક્ષમ ન થાઓ, ત્યાં સુધી તમે કૃપાની પૂર્ણતાથી ધીમું થશો. કૃપાની પૂર્ણતાથી, એટલે કે ઈશ્વરની કૃપાની પૂર્ણતાથી આપણે ધીમી, આપણી ગતિ ધીમી પડે છે. આપણે જાતને ઓળખીએ છીએ, થોભીએ છીએ, આપણે જીવનમાં થોભી જઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે લાઈફ કેવી છે, શું છે, આપણે શું ફીલ કરીએ છીએ, એ બધું ઉપર પ્રકાશ પાડવા માટે આવી ઘટનાઓ બને છે. જેમ જેમ ધીમું થવાનું થાય છે, તેમ તમે તમારી જાતને બ્રહ્માંડના પ્રવાહ સાથે વધુ આધ્યાત્મિક રીતે સંરેખિત જોશો, જેથી તમે દરેક પગલા સાથે તમારો સમય લઈ શકો. આ તમને વધુ પ્રેરિત, હૃદયપૂર્વકના નિર્ણયો લેવામાં મદદ કરે છે, જ્યારે તમારી નિર્દોષતાને સુરક્ષિત અનુભવવા દે છે.
આપણી નિર્દોષતા સુરક્ષિત અનુભવશે, આપણા હૃદયપૂર્વકના નિર્ણયો આપણે લઈ શકીશું, અને જેમ જેમ આપણે આપણું ધીમું થશે, આપણે ધીમા થઈશું, એમ એમ આપણે આ બ્રહ્માંડના પ્રવાહ સાથે સંરેખણમાં આવીશું, એટલે કે આપણું હૃદય અને મન એકીકૃત થશે, એકાબીજામાં વિલીન થઈ જશે. તો ત્યારે આપણે જીવનની દરેક ક્રિયાઓ સાથે સમય કાઢી શકીએ છીએ. પરંતુ આજકાલ તો કેવું થઈ ગયું છે કે રોટલી બનાવતા હોય તો એ કેટલું વિચારતા હોય છે સ્ત્રીઓ, ઇવન પુરુષો પણ કામ કરતા કરતા કેટલું વિચારતા હોય, હીરો આમ ન થઈ જાય તો સારું, તેમ ન કામમાં આમ ન થઈ જાય તો સારું. ડોક્ટરો પણ વિચારતા હોય કે આ પેશન્ટમાં રાઈટ દવા જશે કે નહીં, આને શું થયું છે, ડાયગ્નોસિસ તો પરફેક્ટ છે કે નહીં, કેટલું બધું વિચારતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે આપણી સ્પીડને, આપણી મનની ગતિને જ્યારે શાંત કરીએ છીએ, આ રીતે પ્રેમ દ્વારા, હૃદય કેન્દ્રિત પ્રેમ દ્વારા જ્યારે એને શાંત કરીએ છીએ, એટલે કે એને આપણે મેડિકલ લાઈનમાં હું સમજાવું તો એ એક આલ્ફા ફ્રિક્વન્સી અને એમાંથી ડેલ્ટા ફ્રિક્વન્સી જવાની પ્રક્રિયા છે. બરોબર, ધીમું કરવું એટલે કે જ્યારે આપણે કોઈ બી ઉત્તેજનામાં હોઈએ ત્યારે આપણા બીટા તરંગો શરીરમાં વહન કરે છે, નર્વસ સિસ્ટમમાં વહન કરે છે, ખાસ કરીને સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં ઇઇજી કરવામાં આવે છે, ઇઇજીનો રિપોર્ટ કરવામાં આવે છે. એમાં અલગ અલગ આમ એ રિપોર્ટમાં તમે જુઓ તો એમાં આડાઅવળા લીટા હોય, ઊભા ને નીચા ને એવી રીતે થતું હોય તરંગોમાં, તો એ જે છે એ એમાં બીટા વેવ જ્યારે વધારે હોય ત્યારે એનો મતલબ એમ છે કે આપણી મેન્ટલ એક્ટિવિટી વધારે છે, બ્રેઇનની એક્ટિવિટી વધારે થઈ રહી છે એનું માપદંડ કરે છે. તો જ્યારે બીટા વેવ વધારે હોય તો એનો મતલબ એમ કે આપણે ઉત્તેજનામાં છીએ, આપણે આપણે હૃદય કેન્દ્રિત ચેતનાથી પોતાને જોતા નથી, તો આપણે અહંકારમાં છીએ. તો આ જે પ્રોસેસ છે ધીમું થવાનું મહત્વ, એટલે કે ધીમું થવાની પ્રોસેસ, એ પ્રોસેસ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પોતાની લાગણીઓને સ્વીકારીને, એને પ્રેમ આપીને, પોતાની જાત સાથે પ્રામાણિકતા રાખીને, અહંકારને સમજીને, પોતાના હૃદય અને મનને એક કરીને, સભાન સંચાર વ્યવસ્થાથી પોતાની સાથે પ્રામાણિક રહીને આ પ્રોસેસ થઈ શકે છે. તો બહુ ઈઝી છે, બરોબર છે, મેં બહુ ઝાઝું કહી દીધું, કારણ કે એ છેલ્લા આપણા 10 પ્રકરણનો સાર છે, કઈ છેલ્લા 9 પ્રકરણનો સાર છે, તો એ મેં એક સાથે તમને એક વાક્યમાં કહી દીધું, પણ એ ખરેખર બહુ બ્યુટિફુલ અને બહુ સરળતાથી થઈ શકે છે, સહજતાથી થઈ શકે છે, કોઈ એમાં સ્ટ્રેસ પડતો. તો હૃદયપૂર્વકના નિર્ણયો લેવામાં એ આપણને મદદ કરે છે આ રીત, અને જ્યારે આ કરશું ત્યારે આપણે આપણી જાત સાથે સમય કાઢશું, દરેક ક્રિયામાં, દરેક પગલામાં આપણે સમય કાઢશું, ચાહે અત્યારે હું બોલતો હોઉં, સમજાવતો હોઉં, તો પણ એમાં આપણે સમય કાઢશું. તમે સાંભળો છો તો તમે સમય કાઢો છો પોતાની જાત સાથે. તો જે કંઈ પણ, એટલે જેમ 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 તમારી ગતિ ગતિ એટલે કે ફાયર મોડમાંથી જ્યારે બહાર આવશું, એટલે કે ભાઈ એક સમયે એક જ કામ, તો ધીમે ધીમે તમે સ્લો ડાઉન થઈ રહ્યા છો. જે કામ કરો છો એમાં 100% તમારું ધ્યાન રહેવા લાગે તો એને કહેવાય તમે તમારી સિસ્ટમ પર કંટ્રોલ લઈ લીધો છે. તો આ રીતના આપણે આપણા દરેક ક્રિયાઓમાં, દરેક પગલા સાથે આપણે સમય કાઢી શકીએ છીએ. લિવિંગ યોર લાઈફ એટ અ લોઅર સ્પીડ, નેક્સ્ટ ટોપિક છે, ધીમી ગતિએ તમારું જીવન જીવો. તમારા હૃદય સાથે અખંડિતતા કેળવવી એ વધુ હળવા, સભાન અને હૃદય કેન્દ્રિત રીતે જીવવાનો નિર્ણય છે. જ્યારે તે કેટલાક માટે સ્વાભાવિક રીતે આવી શકે છે, અન્ય લોકો માટે તે સાબિત કરવાની એક આવશ્યક રીત છે કે તમે જે તકોનો સામનો કરવા માટે નિર્ધારિત છો તે ચૂકી જવું કેટલું અશક્ય છે.
તમે એવા અનુભવોને ચૂકી શકતા નથી કે જે તમને હંમેશા મળવાનો હોય છે. તો આપણે જે અનુભવો મેળવ્યા છે એ તો આપણે મેળવવાના જ હતા. દરેક શ્વાસ તમને તમારો વિશ્વાસ બ્રહ્માંડના હાથમાં મૂકવાની તક આપે છે, તે યાદ રાખવા માટે કે તમે પહેલેથી જ કેટલા આશીર્વાદિત, સમર્થિત અને દૈવી માર્ગદર્શિત છો, કે આપણે કેટલા ઈશ્વરથી આપણે માર્ગદર્શિત થતા આવ્યા છીએ પહેલેથી જ. એ આપણે એ ફીલ ક્યારે થશે, જ્યારે આપણો આપણે જ્યારે આપણે આપણો શ્વાસ, દરેક શ્વાસ આપણા બ્રહ્માંડના હાથમાં વિશ્વાસ મૂકવાની તક આપે, એટલે કે શ્વાસ ધીમે ધીમે જ લઈએ. કેવી રીતે છે આનો આનો જે આ બહુ ઊંડાણનું વાક્ય છે એને સમજવું કઈ રીતે? તો કે એમાં જે મર્મ છે સીધી ભાષામાં સમજાવું તો, દરેક શ્વાસ ધીમે ધીમે લેશો તો તમને મહેસૂસ થશે કે એનો ભાવ શું છે, વાક્યનો ભાવ શું શું કહેવા માંગે. કારણ કે આપણે કેટલા બધા છીછરા શ્વાસ લઈ લઈએ છીએ, ટૂંકા શ્વાસ લઈ લઈએ છીએ, એનો મિનિંગ એવો થાય કે આપણને વિશ્વાસ નથી કે આ દુનિયામાં ઓક્સિજન રહેશે કે નહીં રહે. હવે એક કરસનદાસ બાપુ કરીને પરમધામના એક સંત છે, કરસનદાસ બાપુ, એમણે એક આગાહી કરેલી કે આ વર્ષે ખાવા પીવાની બહુ તંગી પડશે, અને ત્યાર પછી ખાવા પીવાની દરેક ચીજમાં મોંઘવારી વધી ગઈ છે. હું ખાલી ગુજરાતની વાત કરું છું, ગુજરાતમાં આ માહોલ છે. તો વિશ્વાસ કરો કે જે જે લોકો આ રીતના અને અને ફોલો કરીને બધી વસ્તુ સ્ટોર કરવા લાગે છે, તો ઇવન ઇવન જ્યારે બી આ પેલો સુરતમાં ખાસ કરીને રેલ આવવાની તૈયારી હોય ત્યારે બધા કેવું આમ શાકભાજી લઈ આવે, લોટ સંગ્રહ કરી લે, કેટલું બધું સંગ્રહ કરવા લાગે. વિચારો કે આ લોકોને પોતાના આરાધ્ય ઉપર પણ વિશ્વાસ નથી. નહીંતર અગર વિશ્વાસ હોત તો એને ખબર જ હોત ને કે ભાઈ ઈ તો મને તારી જ લેવાનો છે. તો વિશ્વાસ નથી એટલે તો એ આપણે આપણું બિહેવિયર આપણે ડિફેન્સ કરીએ છીએ. તો આ એક બહુ નાની એવી વાત છે કે જ્યારે તમે તમારો શ્વાસ, દરેક શ્વાસ તમને તમારો વિશ્વાસ બ્રહ્માંડના હાથમાં મૂકવાની તક આપે છે, તો આપણો દરેક શ્વાસ આપણી પોતાની જાતને બ્રહ્માંડના હાથમાં મૂકવાની તક આપે છે. તમારો વિશ્વાસ, આપણો વિશ્વાસ બ્રહ્માંડના હાથમાં મૂકવાની તક. એ વિશ્વાસ કેવો? તો કે એ તો પળે પળ મારી સાથે છે, એ મારી રક્ષા કરે છે, એ મને આશીર્વાદ આપે છે, એ મને માર્ગદર્શન આપે છે, એ મને સમર્થન. આ વિશ્વાસ હશે તો પછી શું મારે કઈ સંગ્રહ કરવાની જરૂર છે? તમે તમારા અગર આરાધ્ય ઉપર, કોઈ બી આરાધ્ય, કોઈ બી નામ લઈએ બધા એક જ છે, કોઈ બી આરાધ્ય છે એની ઉપર તમને 5% નો વિશ્વાસ હોય, 1% નો વિશ્વાસ હોય તો તમે આ બધી ક્રિયાઓ કરવાની જરૂરત જ નથી, બધું ભેગું કરવાની જરૂરત જ નથી. એ તો હર પળ કણ કણમાં એનો વાસ છે. અત્યારે હું બોલી રહ્યો છું તો આ જે ક્રિયાઓ થઈ રહી છે એમાં પણ એનો વાસ છે. તમે જે મોબાઈલમાંથી આ વિડીયો સાંભળી રહ્યા છો કે અથવા જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી તમે વિડીયો સાંભળી રહ્યા છો, એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એનો વાસ છે. હરેક વસ્તુ લઈ લ્યો, હમણાં જ હોળી ગઈ તો હોળી આપણે ઉજવીએ છીએ પ્રહલાદની યાદમાં, તો પ્રહલાદે તો એક બીમમાંથી ઈશ્વરને શોધી કાઢ્યા કે આ બીમમાં ઈશ્વર છે, દિવાલમાં ઈશ્વર છે. એણે તો સમજાવ્યું કે કણ કણમાં ઈશ્વર છે. તો આપણી આજુબાજુની હરેક વસ્તુ કોઈ બી નિર્જીવ હોય તો એમાં ઈશ્વરની પ્રકૃતિ છે, ઈશ્વરનો વાસ છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણી જોવાનો નજરિયો કેવો છે એ આપણને આપણા આપણા જીવનને આગળ વધારે છે. વિશ્વાસપાત્ર બ્રહ્માંડની કલ્પના કરવી અથવા ઉન્મત્ત ગતિએ જીવતી વખતે તમે કેટલું મહત્વપૂર્ણ છો તે જાણવું મુશ્કેલ હોઈ શકે છે. એકવાર તમે ધીમું થઈ જાઓ
પછી વ્યક્તિગત લાભ અને નુકસાનના ઉતાર ચઢાવ કરતા તે વધુ કંઈક ચમકી શકે છે. એકવાર ધીમો થઈ જાઓ પછી કોઈ લાભ નુકસાનના ઉતાર ચઢાવ કરતા એક એવી એવો પ્રકાશ ચમકશે તમારી અંદર કે તમને એમ થશે કે આવું આ પહેલા કેમ ના મને મળ્યું. એક સ્પષ્ટ સંકેત કે તમે તમારા હૃદય સાથે વધુ સંરેખિત થઈ રહ્યા છો તે આરામની લાગણી છે. પછી એક આમ અંદરથી એમ થશે આ તો બહુ ફ્રેશ લાગે છે, શરીર એકદમ હળવું હળવું લાગે છે, બધો ભાર ઉતરી જશે. કેમ? કારણ કે અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમમાંથી આ બધી ક્રિયાઓ કરી રહ્યા હતા હવે એ શાંત થઈ ગઈ. કેમ? કારણ કે આપણે આપણી શ્વાસની ગતિને શાંત કરી. જ્યારે અને અગર આ આ મારા વિડીયોઝ કોઈ શ્વાસની તકલીફ વાળા પેશન્ટ અગર દર્દીઓ સાંભળતા હોય તો એણે તમારા ડૉક્ટરની સલાહ મુજબ એને એની પ્રેક્ટિસમાં લાવવું બરાબર છે. જ્યારે છૂટછાટ અનુભવાય છે ત્યારે તે બ્રહ્માંડના પ્રવાહ સાથે સુસંગત રહેવાની તમારી સાચી કુશળ ક્ષમતાને છતી કરે છે અને તમારા દિવસ દરમિયાન સક્રિય સહભાગી પણ છે. જ્યારે છૂટછાટ અનુભવાય છે, જ્યારે બી આપણે અંદરથી ફ્રી મહેસૂસ કરીએ છીએ ત્યારે તે બ્રહ્માંડના પ્રવાહ સાથે સુસંગત રહેવાની તમારી સાચી કુશળ ક્ષમતાને છતી કરે છે અને તમારા દિવસ દરમિયાન સક્રિય સહભાગી પણ રહે છે. કોઈ પણ સ્તરના આધ્યાત્મિક સંશોધન માટે છૂટછાટ એ હંમેશા ગતિનો પ્રાધાન્ય દર છે. કોઈ પણ ગતિ હશે એમાં થોડી છૂટછાટ તો તમને મળે જ. એને એને અગર હું રિસર્ચની ભાષામાં કહું તો એને કહેવાય વેરિયેબલ્સ. વેરિયેબલ્સ તો દરેક દરેક વસ્તુમાં હશે જ બરોબર. એ બધા વેરિયેબલ્સ એની અને એના રિઝલ્ટને અસર કરતા હોય. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ભગવદ્ ગીતામાં કીધું કે ભાઈ કોઈ પણ કર્મ છે, કોઈ પણ ક્રિયા છે, એને થવા માટે પાંચ વસ્તુ કારણભૂત હોય, તો એમણે જે પાંચ કીધા છે એ બધા વેરિયેબલ્સ છે. તો આ વેરિયેબલ્સ અસર કરતા હોય, રિસર્ચની ભાષામાં છે વેરિયેબલ્સ કહેવાય એને. તો આજે કોઈ પણ આધ્યાત્મિક રિસર્ચ માટે છૂટછાટ એટલે કે વેરિયેબલ્સ, કોઈ પણ સ્તરના આધ્યાત્મિક સંશોધન માટે છૂટછાટ એ હંમેશા ગતિનો પ્રાધાન્ય દર છે. જ્યારે પણ તમે તમારી મુસાફરીમાં દોડી જાઓ છો ત્યારે ગુણાતીતના સીધા અનુભવોને સમજણની છીછરી ડિગ્રીથી બદલવામાં આવે છે. તો કશું દોડવાનું નથી, ના ના સ્પિરિચ્યુઆલિટીમાં દોડવાનું, ના કોઈ કોઈ બી, જેમ કે હું હોમિયોપેથિક ડોક્ટર છું તો મારે હોમિયોપેથી શીખવા માટે દોડવાનું ભાગવાની જરૂર નથી. બસ એકદમ ધીમે ધીમે તમારી સામે ગોકળ ગાય છે તો એની સ્પીડે મારે સમજતું જવાનું, શ્વાસને ધીમા કરવાના અને આ બધું મારો મારો જે જીવનનો પાર્ટ છે એ એક છે હોમિયોપેથી, બીજો છે સ્પિરિચ્યુઆલિટી. તો હોમિયોપેથી જ્યારે શીખવું હોય અથવા સ્પિરિચ્યુઆલિટી શીખવું હોય તો શ્વાસને ધીમા કરવાના અને ધીરે ધીરે, એટલે જ તો આપણે બહુ સમય લાગી રહ્યો છે આ બુકને વાંચવામાં. કેમ? કારણ કે આપણે ધીમે ધીમે ગોકળ ગાયની ઝડપે આપણે ધીમે ધીમે એને સમજી રહ્યા છીએ. તો જ્યારે પણ તમે તમારી મુસાફરીમાં દોડી જાઓ છો, સ્પિરિચ્યુઆલિટીની આ જે મુસાફરી છે આધ્યાત્મિકતાની, જ્યારે એમાં આપણે ભાગીએ દોડીએ કે જલ્દી કંઈક હું પદ હાંસલ કરી લઉં, તો માય ડિયર ફ્રેન્ડ્સ અગેન આપણે આ ત્રિપરિમાણીય દુનિયાથી જ આધ્યાત્મિકતાને સમજીએ છીએ. કારણ કે એમાં સમય અને સ્થળ બે આપણને અને વ્યક્તિ એટલે કે જે જેને આધ્યાત્મિકતામાં આગળ વધવું છે એ વ્યક્તિ એણે કંઈક નિશાન સાધ્યું છે કે મારે આધ્યાત્મિકતામાં અહીંયા પહોંચવું છે, તો એ વ્યક્તિ ટ્રાવેલ કરે છે સમયની મર્યાદામાં. તો ત્યારે એ હજુ પણ એ આ અહંકારી ત્રિપરિમાણીય દુનિયામાં જ ભ્રમણ કરે છે કંઈક ને કંઈક. તો શું કહે છે કે જ્યારે પણ તમે તમારી મુસાફરીમાં દોડી જાઓ છો ત્યારે ગુણાતીતના સીધા અનુભવોને સમજણની છીછરી ડિગ્રીથી બદલવા.
ત્યારે આપણા જે ગુણો હોય બરાબર છે એના સીધા અનુભવોને આપણી સમજણને સમજણની છીછરી ડિગ્રી એટલે એની ડિગ્રી નાની થઈ જાય અને પછી એને બદલી નાખે. કેમ? કારણ કે ફરીથી પાછું પેલું ચિત્ત ભ્રમ આવશે. કેમ? કારણ કે સ્પીડને ઘટાડવા માટે. એવરીથિંગ ઇઝ હિયર ટુ હેલ્પ યુ. કારણ આ જે મેં તમને કીધું એવરીથિંગ ઇઝ હિયર ટુ હેલ્પ યુ એ પણ મેટ કેન્સરની એક બુક છે. બુકનું શીર્ષક છે વેરી બ્યુટિફુલ બુક. કારણ કે જાગૃતિના અમુક તબક્કા તમારા જીવનની ગતિને લગભગ ધીમી પાડી શકે છે. તેથી બ્રહ્માંડ ઘણીવાર તમને બેભાન ગતિએ આગળ વધવાનું લગભગ અશક્ય બનાવીને આવા માર્ગ માટે તૈયાર કરે છે. કારણ કે જાગૃતિના અમુક તબક્કા તમારા જીવનની ગતિને લગભગ ધીમી પાડી શકે છે. બરાબર, જાગૃતિ આવશે તો જ ગતિ ધીમી પડશે, અધરવાઇઝ ભાગતા જ રહેશું. પૈસા કમાવા, ઓલું કરી લેવું, નામ બનાવવું, નાન તેન ભાગીએ છીએ, એ સ્પીડ ઘટતી નથી. તો સ્પીડ ઘટાડવા માટે જાગૃતિ આવવી જરૂરી છે, અને જાગૃતિ આવવા માટે કાં તો જીવનની પીડા આવશે અથવા શારીરિક પીડા આવશે. બે જ વસ્તુ આપણને જગાડી શકે. તેથી બ્રહ્માંડ ઘણીવાર તમને બેભાન ગતિએ આગળ વધવાનું લગભગ અશક્ય બનાવીને આવા માર્ગ માટે તૈયાર. પછી આપણે બેભાન ગતિએ, કારણ કે આ બેભાન ગતિ છે, આ જે મનની ગતિ છે એ તો બેભાન છે, જાણતા જ નથી કે આપણે કઈ દિશામાં કેવી સ્પીડથી ભાગીએ છીએ. હું જ્યારે આ જાગૃતિની આ સ્થિતિએ છું ત્યારે હું પોતાની લાઈફને જ્યારે જોઉં ત્યારે મને ખબર પડે છે કે આ આ જે વાક્ય છે એનો મર્મ શું છે. તમે બી તમારી જીવનને એ રીતે જોઈ શકો છો, જાણી શકો છો. કોઈને કહેવાની જરૂર નથી કે આ થયું ને તે થયું. તમે જાણો પહેલા, અને જ્યારે તમે તમારી જાત સાથે એ કનેક્શન મેળવી શકો ત્યારે તમે ધીમે ધીમે એને તમે લોકો સમક્ષ કહેવાની તમને અંદરથી જ એ ભાવ થશે ને તમે કંઈ પણ દેશો બહુ સહજ થાય. જ્યારે હળવાશની લાગણી તમારી પ્રવૃત્તિઓમાં નિયમિતપણે ગેરહાજર હોય ત્યારે આ તમારા સમયપત્રકના ભારને ધીમું કરવા અને હળવા કરવા માટે જરૂરી ફેરફારો કરવા માટેના સંકેત છે. તમારા મન અને હૃદયને એક તરીકે મર્જ કરવા માટે માત્ર ધીમું કરવું જરૂરી નથી, પરંતુ આધ્યાત્મિક પ્રવાસના લાભ માટે પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે તમે પહેલાથી જ ચાલી રહ્યા છો. તો કેવું કેવી આ બ્યુટિફુલ જર્ની છે. આપણે એ આધ્યાત્મિક પ્રવાસમાં પહેલેથી જ ચાલી રહ્યા છીએ, પરંતુ આપણને ખબર પણ નથી હોતી. તો જેવું આપણે આપણા હૃદય અને મનને મર્જ કરીશું એટલે આપણે આપણે ધીમું કરી દેશું, પરંતુ આધ્યાત્મિક પ્રવાસના લાભ માટે પણ કદાચ આપણને ખ્યાલ નહીં રહે કે આપણે પહેલેથી જ આ પ્રવાસ પર છીએ. તે આશ્ચર્યજનક નથી કે જે ઉદ્ભવે છે તેને પ્રેમ કરતી વખતે વધુ છૂટછાટ એટલે કે વેરિયેબલ્સ તમારા અનુભવના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. કે જે ઉદ્ભવે છે તેને પ્રેમ કરવા જ્યારે આપણે કરવા માટે આપણે પોતાની જાતને પરવાનગી આપીએ છીએ ત્યારે અમુક એવા વેરિયેબલ્સ લાઈફમાં આવશે કે જે આપણને પદભ્રષ્ટ કરવા આવી શકે છે. એટલે કે આપણો આપણું ધ્યાન ભ્રષ્ટ થઈને ફરીથી આપણે ઓલ્ડ રિએક્શન્સ આપતા હોઈએ છીએ. આ તમારા હૃદયને ખુલવા માટે પૂરતું સુરક્ષિત અનુભવવા માટે આમંત્રણ આપે છે. આ વેરિયેબલ્સ શું કરે છે, આ જે ઘટનાઓમાં જે કંઈ પણ નવું ઓલા જૂના જે વેરિયેબલ્સ આવી જાય છે એ શું કરે છે, એ આપણને ઓર હૃદયને ખોલવા માટે ઓર વધારે કો રિલેશન કરાવવા માટે, લાઈફને વધારે કો રિલેટ કરાવવા માટે આ બધું થઈ રહ્યું છે. કારણ કે છૂટછાટ પુષ્ટિ કરે છે કે તમે કેટલા સંરેખિત અને સંતુલિત છો. જેમ કાલે મેં વાત કરી કે છેલ્લા 3-4-5 દિવસમાં મારા લાઈફમાં ઘણી બધી નાની નાની ઘટનાઓ બને છે કે જેમાં મને ગુસ્સો આવતો હોય છે. અમુક ઘટનાઓમાં હું સંરેખિત થઈ શકું અને અમુક ઘટનાઓમાં ફેઇલ થયો. ફેઇલ તો ન કહેવાય, પરંતુ
પાછું ઓલ્ડ રિએક્શન્સ આવવા લાગી. તો આ શું છે, આ વેરિયેબલ્સ જ્યારે આવે ત્યારે આપણે થોડો સમય માટે આવું થઈ શકે છે, બટ ઇટ્સ ઓકે. અગર આવું થતું હોય તો પણ એ ઓકે છે. કેમ? કારણ કે આ છૂટછાટ એ પુષ્ટિ કરે છે કે આપણે કેટલા સંરેખિત છીએ, આપણે કેટલા સંતુલિત અવસ્થામાં પહોંચ્યા છીએ. એ તો બધાના જીવનમાં માપદંડ કરવા માટે બધું જ આવવાનું જ છે. કારણ કે આપણે તો હંમેશા આ જે શરીરમાં છીએ, પૃથ્વી પર આ જે દેહ ધારણ કર્યો છે, એ તો સાપેક્ષતાની સરખામણીમાં જ આપણે પોતાની જાતનું પેલું કહેવાય ને, મૂલ્યાંકન કરતા રહીએ છીએ કે ભાઈ પહેલા હું આવો હતો, હવે હું આવો છું. તો અગેન આપણે સાપેક્ષતા લીધી ને પહેલા અને પછીના. કારણ કે આ દુનિયા એવી છે અને આ દુનિયામાં આપણને આવી જ રીતે સમજમાં આવવાનું છે. પરંતુ બીજાની સાથે સાપેક્ષતા નથી કરવાની કે પેલો ત્યાં છે આધ્યાત્મિકતામાં, તો હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં. તો આ સાપેક્ષતા ખોટી છે. આ સાપેક્ષતા ન હોવી જોઈએ. સાપેક્ષતા કેવી હોય છે? પોતાની સાથે કરવાનું કે ભાઈ હું પેલા આવો હતો, હવે થોડો આવો છું, તો એનો મતલબ એમ કે મેં થોડી તો વૃદ્ધિ કરી, એનાથી ખુશ રહેવાનું. હજુ આગળ જતા વૃદ્ધિ થઈ જશે, ક્યાંય પહોંચવાની જરૂર નથી. માત્ર જાગૃતિ વધવાની, કેટલું આપણે અંધકારને દૂર કરીએ છીએ. જાગૃતિ તો અંદર જ છે, પ્રકાશ તો અંદર જ છે. અંધકાર જે આપણે આપણા આંખો આગળ પડદા બાંધી દીધા છે, આપણા સેન્સીસ, જે સિક્સ સેન્સીસ છે, એની આગળ જે આપણે પડદા બાંધતા છે ઈગોના, એને હટાવવાની ડેરી છે. એ હટી જશે તો પ્રકાશ તો ફેલાતો જ રહેશે. તમારા ધ્યેયો આધ્યાત્મિક, વ્યક્તિગત અથવા વ્યાવસાયિક પ્રકૃતિના હોય, આપણા જે ગોલ્સ છે એ ગોલ્સ આધ્યાત્મિક હોઈ શકે અથવા વ્યક્તિગત હોઈ શકે અથવા વ્યાવસાયિક પ્રકૃતિના પણ હોઈ શકે છે. તમે તમારી જાતને વિચારવામાં મૂર્ખ બનાવી શકતા નથી કે એકવાર તમે ચોક્કસ સિદ્ધિ મેળવી લો તે પછી તમે કેટલી હળવાશ અનુભવશો. માય ડિયર ફ્રેન્ડ્સ, આ તો કોઈ દિવસ કોઈ થયું જ નથી, નહીતર તો ધીરુભાઈને ક્યારની હળવાશ અનુભવાઈ ગયું હોય. હજુ પણ મુકેશભાઈને ક્યારની હળવાશ અનુભવાઈ ગયું હોય, નરેન્દ્ર મોદીજીને પણ ક્યારની હળવાશ અનુભવાઈ ગઈ હોય, પરંતુ એવું થયું નથી. તો એકવાર તમે કોઈ બી ગોલ્સ હશે આપણા જીવનમાં, આપણે ખુદનું જ પોતાનું જ અગર મૂલ્યાંકન કરીએ, કોઈની સાથે સાપેક્ષતા નહીં, પરંતુ આ તો એક સમજવા માટે છે, બીજાના ઉદાહરણ, કોઈની તરફ હું લાંછન નથી લગાડતો. અગર કોઈ એવું સમજતું હોય તો એ ગલત છે, અને કોઈને આનાથી કોઈ દુઃખ થયું હોય તો આઈ એમ સોરી. પરંતુ કહેવાનો મતલબ એમ કે જ્યારે આપણે ધ્યેયલક્ષી જીવન જીવતા હોઈએ, અથવા તો કોઈ બી બાબતમાં આપણું ધ્યેય આધ્યાત્મિક હોઈ શકે, વ્યક્તિગત હોઈ શકે, એટલે કે વ્યક્તિગત એટલે કે ભાઈ મારે મારા નેચરમાં આવો ફેરફાર લાવવો છે, અથવા મારે મારા બોડીમાં આવા ફેરફાર લાવવા છે. કારણ કે આજના જમાનામાં તો એ બી છે કે શરીરને બી ફેર શરીરમાં બી ફેરફાર કરવો છે. જેમ કે જે રોગી હોય એને હેલ્ધી સ્ટેટ તરફ જવું છે, જેને જેનું શરીર મોટું થઈ ગયું હોય, એટલે કે ઓબેસ પર્સન્સ હોય, એ લોકોને પતલું થવું છે, જે પતલા છે એને જાડું થવું છે. તો બધાની પોતપોતાની ધ્યેય હોય છે. એ ધ્યેય ચાહે આધ્યાત્મિક હોય, વ્યક્તિગત હોય અથવા વ્યાવસાયિક પ્રકૃતિના હોય કે બિઝનેસ રિલેટેડ કોઈ ગોલ હોય, તો તેમાં પણ તમે તમારી જાતને એ વિચારવામાં મૂર્ખ બનાવી શકતા નથી કે એકવાર મને આ ગોલ હાસિલ થઈ જાય પછી આમ શાંતિ થશે. કોઈ દિવસ શાંતિ આવતી નથી. ખાસ કરીને જો તમે જે રીતે દરેક કાર્યનો સંપર્ક કરો છો તે તમને રસ્તામાં સંતુલનમાંથી બહાર કાઢે છે કે ભાઈ એ ગોલ, એ સિદ્ધિ મળશે પછી આપણે હળવાશ તો અનુભવી જ શકતા નથી. કેમ? કારણ કે પછી તો બીજો ગોલ આપણને મળી જાય. ગોલ કેળે ગોળ એક એવા જ રાખે છે જીવનમાં, હવે આ મળી ગયું તો હવે આ જોઈએ છે, પછી આ જોઈએ છે, પછી તે જોઈએ છે, ફલાણું ઢીકણું, કેટલું આપણે ઈચ્છા થયા જ રાખે છે. તો આ ઈચ્છા કોની છે? તો અહંકારની છે. કેમ? કારણ કે એને એવું લાગે છે કે એની પાસે આ નથી.
પરંતુ જ્યારે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવનને જીવીએ તો આ સર્વ સર્વ જગત, આ પૃથ્વી પણ મારું છે અને હું પણ બધાનો છું. તો ધીમે ધીમે પછી તમારે કંઈ હાંસલ કરવાની જરૂર નથી, તો આને કહેવાય તમે ધીમા થઈ ગયા. જેમ કે આરામ સૂચવે છે કે તમે સફળતાપૂર્વક તમારા હૃદય સાથે પ્રામાણિકતા જાળવી રહ્યા છો, તમારી નર્વસ સિસ્ટમ તમને અપરાધ, શરમ, ભય, ભોગ અને જવાબદારીના ભારેપણાથી મુક્ત કરવા માટે ખુલ્લી પાડે છે. જેમ કે આ જ્યારે બી તમે સફળતાપૂર્વક એક આ રેસ્ટ ફીલ કરતા હો, ફ્રેશ લાગતું હોય અને બહુ હળવાશ અનુભવાતી હોય, જે દિવસે એ દિવસે આપણે આપણા હૃદય સાથે પ્રામાણિકતા જાળવી રાખ્યા છીએ, જાળવી રાખેલી છે. તો જ્યારે બી આવું પ્રામાણિકતા જાળવી રાખીએ ત્યારે આપણી નર્વસ સિસ્ટમ ઉત્તેજિત અવસ્થામાંથી પાછી એની નોર્મલ હેલ્ધી કન્ડિશનમાં આવશે. તો ત્યારે એ બધું જ આ જે કંઈ પણ છે, અપરાધ, શરમ, ભય, ભોગ કે જવાબદારીના ભારેપણાથી મુક્ત થઈ જશે. જ્યારે તમે ધીમા થાઓ છો અને વધુ કુદરતી ગતિમાં આરામ કરો છો, ત્યારે તમે જીવનની સૌથી અવિશ્વસનીય શોધો પ્રગટ કરવા માટે સંપૂર્ણ વાતાવરણ બનાવો છો. જ્યારે આરામ તમારા જાગૃતિનો દરવાજો બની જાય છે, ત્યારે તમે જીવન સાથે વધુ પ્રામાણિક સંબંધ શોધો છો. અહંકારના સાહસ માટે તમારી નિર્દોષતાને સાથે ખેંચવાને બદલે તમને દરેક શ્વાસમાં હળવા થવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી તમારું મન અને હૃદય એક જ પૃષ્ઠ પર હોઈ શકે. આ સત્યને એકીકૃત કરવાના માર્ગ તરીકે હું તમને નીચેના ઉપચાર મંત્રનું પુનરાવર્તન કરવા માટે આમંત્રિત કરું છું. શબ્દો છે, હું સ્વીકારું છું કે મારા અસ્તિત્વના ઉત્ક્રાંતિ માટે મારા જીવનની ગતિને ધીમી કરવી જરૂરી છે. પછી ભલે તે દબાણો કે જે મારું ધ્યાન ખેંચે છે, મારા સર્વોચ્ચ ઉત્ક્રાંતિના સમર્થનમાં હું સ્વીકારું છું કે જીવન મને મારા હૃદય સાથે પુનઃ જોડાણની અસંખ્ય તકો આપવા માટે જે પણ વાસ્તવિકતા જરૂરી છે તે બનાવશે. જેમ જેમ હું ધીમો પડી રહ્યો છું, તેમ હું એવી પસંદગીઓનું સ્વાગત કરું છું કે જે ફક્ત મારું હૃદય જાણે છે તે બ્રહ્માંડની સર્વોચ્ચ પૂર્ણતા સાથે સંરેખિત છે. મારા હૃદયને મેં ક્યારેય છોડ્યું નથી તે ઘર તરીકે શોધવામાં હું મારા સાચા નિર્દોષ સ્વભાવને મારા અસ્તિત્વના પ્રકાશમાં બળી જવા માટે પૂરતો સલામત અનુભવવા દઉં છું, હું જે પ્રેમ છું. તો આપણે પોતાની જાતને ધીમો પાડવા માટે આપણે આમંત્રણ આપ્યું, પોતાની જાતને જ આમંત્રણ આપ્યું કે જે કંઈ પણ વાસ્તવિકતા જરૂરી છે એ જ બધું બનવાનું છે. એટલે મારે ધીમું પડી જવાનું છે. આ તો બધું ઓટોમેટિક પ્રોસેસથી દુનિયા ચાલે છે. મારું કામ છે ધીમે ધીમે શ્વાસ. ધીમે ધીમે આ રીતે ફોલો કરશો એટલે તમને અંદરથી એ તમારો આત્મપ્રકાશ એટલે કે આત્મજ્ઞાન થશે અને તમને એ પ્રોત્સાહન આપશે, માર્ગદર્શન આપશે કે તમારે શું કરવું જોઈએ જીવન. પ્રોસેસ સ્લો છે અને સ્લો જ ચાલશે. એટલે જ આગળના ચેપ્ટર્સમાં આપણે વાંચેલું કે સૌથી આઈ થિંક પ્રસ્તાવનામાં જ વાંચેલું કે જ્યારે જીવનની પીડા આવે છે, અથવા તો શારીરિક પીડા આવે છે અથવા માનસિક પીડા, કોઈ બી પીડા આવે છે, તો એ પીડામાં જલ્દીથી પીડામાંથી બહાર નીકળવાની કોશિશ કરવાની નથી. જે થાય એને ધીમે ધીમે ઓટોમેટિક સોલ્વ થવા દેવાની છે. તો આ સાથે જ આપણે આજના દિવસને અહીંયા વિરામ આપશું. થેન્ક યુ, આભાર, ગુડ બાય, ટેક કેર.